માં ક થી લઈને ગ સુધીના વ્યંજન ફરી એક વખત લખીશું, જે આપણા ગ સુધી વ્યંજનો કમ્પ્લીટ થઈ ગયા છે. ઓકે, તો ચાલો લખીએ. રાઈટ ક ટુ ગ, ક થી ગ સુધીના વ્યંજનો લખો. ક કબરનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જલેબીનો જ, જ જગડાનો જ, ટ ટપાલીનો ટ, થ ઠડિયાનો ઠ, ડ ડગલાનો ડ, ઢ ઢગલાનો ઢ, અણ બાણનો, ત તલવારનો ત, થ થળનો થ, દ દડાનો ધ, ધ ધજાનો ધ. આ ધ અને ઘ માં ફરક ખબર પડે છે ને, બંને બંને માં આ ઉપર જોઈન નથી થતા, બંને છે આ જ્યારે આ થાય છે ત્યારે જ માં ગેપ રાખવાનું છે. ન નળનો ન, પ પતંગનો પ, ફ ફળનો ફ, ફ ફણસનો ફ, બ બળદનો ગ, ભ ભવરડાનો ગ, મ મરચનો મ, ય યતિનો ય, ર રથનો ર, લ લસણનો ર, વ વળનો ર, શ શરણાઈનો શ, શ શકોરનો શ, સ સસલુનો સ, હ હળનો ર, હ હરણનો હ, અળ કાગળનો અળ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. ઓકે, તો આ વ્યંજન તમારે તમારી બુકમાં 2 ટાઈમ્સ લખવાના રહેશે. અને ડેલી 1 ટાઈમ્સ લખતા છો કે નથી લખતા? ગુડ, તમારે ડેલી 1 ટાઈમ બોલીને એને લખવાના રહેશે. ઠીક છે, હવે આજે આપણે જોઈએ સ્વર. સ્વર જે રીતે હિન્દીમાં અ આ ઈ ઉ રૂ જે સ્વર છે, એ જ રીતના ગુજરાતીમાં બી સ્વર છે. પહેલો સ્વર છે ગુજરાતીમાં અ, કયો સ્વર છે? અ. તો એને લખવા માટે આપણે લખીશું ઊંધો સી. એને લખવા માટે આપણે લખીશું શું? ઊંધો સી. બરાબર, એના અંદર લઈ જશું આ સરખું, એના અંદર લઈ જશું સરખું, પછી એને જવાનું છે આ રીતે બહાર કાઢો. જે રીતે આપણે આ ચકલીનો ચ લખ્યો છે, બસ એ જ રીતે લખવાનું. હવે એને આ રીતે ઉપર લઈ જશું, પછી પાછું નાનું સર્કલ, આ સીધી લાઈન, આ ઊભી લાઈન, ને દાદાજીની છડી. અ, આ કયો સ્વર છે? અ. ફરી લખીશું, આ રીતે લખીશું, પછી એને અહીંયાથી લઈ જશું ઉપર, આ રીતે અ. અ સમજાય છે? અ ફરી વખત લખીએ. અ, આ છે આપણો સ્વર, પહેલો સ્વર અ. આથી લખીશું અ, અ અનાનસનો અ. ફરીથી લખીએ, આપણે આ લાઈનમાં લખીએ, ઉલટું સી લખીશું, પછી સર્કલ, એને નીચે લાવીને પાછું ઉપર લઈ જશો, પછી અંદરની સાઈડ સર્કલ, સીધી લાઈન, ઊભી લાઈન, અ અનાનસનો અ. ફરી એક વખત લખીએ, અ અનાનસનો અ. ફરી એક વખત, અ અનાનસનો અ. ઓકે, હવે એને આપણે લગાવી દઈશું બાજુમાં દાદાજીની ઊભી એક છડી. તો આ બની ગયો આપણો આ, આ આગગાડીનો આ, આ આગગાડીનો આ. જો ફરી વખત આ, અને લખીશું અ. ઠીક છે, આ રીતે લખીશું અ, અને આ રીતે લખીશું આ. ક્લિયર? આ છે આપણા સ્વર અને આ છે આપણા વ્યંજન. ઓકે,
તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. હવે લખીશું નોટબુકમાં અ. અ અનાનસનો અ. ફરી એક વખત અ અનાનસનો અ. અ અનાનસનો અ. ઓકે. અને હવે લખીશું આ આગ ગાડીનો આ. આ આગ ગાડીનો આ. તો આ રીતે તમારે ફૂલ પેજ કમ્પ્લીટ કરવાનું છે. એ છે તમારું હોમવર્ક ગુજરાતી. ક્લિયર. અને આ સ્વર વ્યંજન લખશો તમે ટુ ટાઈમ્સ. ક્લિયર. બધા વ્યંજન અને સ્વરમાં આપણે શું શીખ્યા? અ અનાનસનો અ અને આ આ ગાડીનો. સ્વરને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? વોવલ્સ. વોવલ્સ છે ઇંગ્લિશના પાંચ, જ્યારે સ્વર છે આપણા તેર સ્વર છે. અ આ ઈ ઈ ઉ ઉ રુ એ આઈ ઓ ઔ અમ અહ. ઠીક છે. તો આ તમે લખશો તમારી ગુજરાતીની નોટબુકમાં આજની ડેટ આપી.